नमस्कार, आप જોઈ રહ્યા છો ગુજરાતી નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી ગુજરાત પ્રાઇમ ટાઇમ સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. યુપીના ગેંગસ્ટર અતિક અહેમદનો હિસાબ બરાબર કરવા અમદાવાદની સાબરમતી જેલથી યુપી લઈ જવાયો છે. જેવી જ યુપી પોલીસે અતિકનો કબજો લઈ લીધો અને ડરી ગયો બાહુબલી અતિક. અમદાવાદની સાબરમતી જેલમાં બંધ યુપીના સૌથી મોટા અને ખૂંખાર ગેંગસ્ટર અતિક અહેમદને કંઈક આ રીતે અમદાવાદથી યુપી લઈ જવામાં આવ્યો. ટાઇટ સિક્યોરિટી, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેંગસ્ટરને યુપી પોલીસના વાહનમાં બેસાડી પ્રયાગરાજ રવાના થયો. ઉત્તરપ્રદેશનો બાહુબલી માફિયા અતિક અહેમદ આખરે 4 વર્ષ પછી અમદાવાદની સાબરમતી જેલની બહાર નીકળ્યો. બ્લેક સલવાર અને સફેદ સાફામાં ગેંગસ્ટરને બહાર લાવવામાં આવ્યો. તેને યુપી પોલીસ ટાઇટ સિક્યોરિટી હેઠળ પ્રયાગરાજ લઈ જવા નીકળી. અતિકને કયા રૂટ પરથી પ્રયાગરાજ લઈ જઈ રહ્યા છે તેની વાત કરીએ તો અમદાવાદથી પ્રયાગરાજનો 1268 કિલોમીટરનો રસ્તો છે. રોડ માર્ગથી જતા 22 કલાકથી વધુનો સમય લાગે છે. અતિકને અમદાવાદથી રાજસ્થાનના રૂટથી જોધપુર, આગ્રા, બુંદેલખંડ એક્સપ્રેસ થઈ પ્રયાગરાજ લઈ જવાઈ શકે છે. અતિક યુપી પોલીસ સાથે જવા માંગતો ન હતો. પોતે સાબરમતી જેલમાં સુરક્ષિત હોવાનો દાવો કર્યો. જ્યારે યુપી પોલીસ લઈને ગાડીમાં બેસાડ્યો ત્યારે પણ અતિકના ચહેરા પર મોતનો ડર હતો. ત્યાં સુધી બોલી ગયો કે આ લોકો મારી હત્યા કરવા માંગે છે. વહેલી સવારથી અતિકને પ્રયાગરાજ લઈ જવા માટે યુપી પોલીસ સાબરમતી જેલ પહોંચી હતી. 2 મોટી પોલીસની ગાડીમાં પોલીસના જવાન અને બોલેરો ગાડીમાં પોલીસ અધિકારીઓ એમ કુલ 45 થી વધુ પોલીસ કર્મીઓ અને અધિકારીઓ સેન્ટ્રલ જેલ પહોંચ્યા હતા. દિવસભર અતિકને લઈ જવા માટેની કામગીરી પૂર્ણ થયા બાદ અતિકનો કબજો યુપી પોલીસને સોંપવામાં આવ્યો. કેમ કે અતિક સામે 2007ના એક ગુનામાં બુધવારને 28 માર્ચે કોર્ટમાં સુનાવણી છે. માહિતી મુજબ 2007માં અતિક અહેમદ વિરુદ્ધમાં ખંડણી અને રાયોટિંગનો ગુનો દાખલ થયો છે. જે મામલે સુનાવણી થવાની છે. સુનાવણીને લઈને કોર્ટ અતિક અહેમદને હાજર રહેવા આદેશ કરી ચૂકી છે. જેથી યુપીની પ્રયાગરાજ પોલીસ અતિક અહેમદને અહીંથી જ લઈ જઈ રહી છે. આ ઉપરાંત ઉમેશ પાલની હત્યામાં પણ અતિક અહેમદની સંડોવણી હતી. જેથી અતિકની તે કેસમાં યુપીથી ધરપકડ કરવામાં આવે તેવી શક્યતા છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાત.